निवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरिचरित्रामृत सागर पूर नवमू तरंग पचासमू भगवान श्रीहरि समढियाळा गाम में छे। लाखा खाचर ना घरे पधारिया छे। एक मुमुक्षु अने महाराजनो मधुर संवाद चाली रह्यो छे। मुमुक्षु क्या क्या भूल करे छे, केवी केवी भूल करे छे, अने भक्तनी भूलने भगवान भूलवा माटे केवी रीते टेवायेला छे, आ बधी बाबतो आपणे सांभळीए छीए। सद्गुरु आधारानंद स्वामी केवी सरस वात लखे छे। श्री हरि सो बोलत भये फेन नृप से यह बात, अवसर अमूल गए चूक के फेर अवसर न आत। दरबार लाखा खाचर नी आगळ श्रीहरिए फरीने वात कही। केवी केवी सरस मजानी वातो आवे छे। महाराज गढ़पुर जता हता, पाछा वळ्या समढियाळा आव्या अने लाखा खाचर ने दर्शन आप्या। लाखा खाचर एना वृद्ध माजी आ बधा महामुक्त हता, भक्त हता, पण तेम छता साधन दशामां तो बधामां कसर पड़ी छे। नीचे पड़वू ए सहेलू छे, ऊपर चढ़वू ए अघरू छे। सर्जन में समय लागे छे, विसर्जन में समय नहीं लगता। इमारत बनावामां महीनाओ वर्षो लागी जाए छे, पेढ़ीओ निकली जाए छे। इमारत ने तोड़वामां वार नहीं लगती। एम आपणा बधामां गाफलाई आवता वार नहीं लगती। सद्गुण आवता बहु वार लागे छे। केवी सरस हमणां वात सांभळी हती ने आपणे। सुगंध विनानुं फूल नक्कामुं छे, स्वाद विनाना फळ ए पण नक्कामा छे, अने सद्गुण विनानुं जीवन ए पण नक्कामुं छे। दीपावली इज ए रिमाइंडर। अंधकारमां अमासनी अंधारी रात्रे આપણે દીવાઓ પ્રગટાવીએ છીએ ને, એનો અર્થ છે કે અમાસની અંધારી રાત જેવા આપણા જીવનમાં સદગુણોની જ્યોતિ પ્રગટાવીએ। એટલા માટે કહેવાય છે અંધકાર ઉપર પ્રકાશનો વિજય એટલે દિવાળી, અસત્ય ઉપર સત્યનો વિજય એટલે દિવાળી, અધર્મ ઉપર ધર્મનો વિજય એટલે દિવાળી, અસત્ય ઉપર સત્યનો વિજય એટલે દિવાળી।
ખાલી ફટાકડા ફોડી નાખવા દિવાળી નથી, આ તો આપણે બધું ગોતી કાઢ્યું, દરેક પરંપરાને બગાડી નાખી છે માણસે, ભયંકર બગાડી છે, અને એના પરિણામે માણસ દુઃખી છે. ફટાકડા ફોડી, કેટલું બધું પોલ્યુશન, કેટલું બધું નુકસાન, જે કરવાનું છે કરતા નથી, ન કરવાનું કર્યા કરે છે. બોલો, દિવાળી આપણા માટે એક રિમાઇન્ડર છે. ચાલો હવે આ વર્ષ તો ગયું, પણ આવતા વર્ષ માટે અત્યારથી સંકલ્પ કરીએ. હમણાં વાત સાંભળી હતી, દ્રઢ સંકલ્પ, ચોક્કસ આયોજન અને સખત પુરુષાર્થ, પછી જો શું ન થાય, અસંભવ પણ સંભવ થાય છે. એટલે લાખા ખાચર એને કઈ કઈ ભૂલ કરી એમણે સ્વીકારી લીધી. મુમુક્ષુ છે એટલે એને ખબર છે મારાથી કઈ કઈ ભૂલો થઈ છે. ભૂલોને શોધવી, શોધ્યા પછી ભૂલને સ્વીકારવી અને ત્યાર પછી ભૂલને સુધારવી, દરેકના જીવનમાં આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. લાખા ખાચરે કહ્યું, મહારાજ આપ સારંગપુર પધાર્યા હતા, ઉત્સવ કર્યો હતો, આમંત્રણ હતું, અમને આમંત્રણ મળ્યું, અમારી ઈચ્છા હતી, તૈયારી કરી પણ ખરી, પણ આ માયા એવી છે ને, આમાંથી મેં નીકળી શક્યા નહીં. બોલો, આપણું પણ કેવું, સ્વામી કથા સાંભળવાની તો બહુ ઈચ્છા હોય છે પણ સાંભળી શકતા નથી. સ્વામી પંચાબ્દી મહોત્સવ થયો, અમે આખો જોયો અને એમ ઈચ્છા હતી કે એક દિવસ તો આવશું આવશું ને આવશું, પણ નીકળી શકાયું. તો હવે ફરી પંચાબ્દી આવવાનો છે, આવવાનો છે. બોલો, આ બધી મુમુક્ષુ કરે જે ભૂલ કરે છે ને એ બધી વાતો છે, રાંડ્યા પછીના ડાપણ જેવી. આપણને ખબર છે એક સારી તક આવી છે, આપણને એ પણ ખબર છે આપણા હાથમાંથી જઈ રહી છે, તોય પણ પછી આપણે પાછા શું કરીએ, જાગતા નથી. લાખા ખાચર પોતાની આ બધી ભૂલો, પછી એમણે બીજી વાત કરી, મહારાજ આ દરબારો એટલે કે દાદા ખાચર, સુરા ખાચર, એ બધા ભક્તો કેટલું કરે છે, એટલું મારાથી થતું નથી. પછી મહારાજે બધી વાત કરી, મહારાજ કે દરબાર આ લોકની કે પરલોકની કોઈ પણ વાત સિદ્ધ કરવી હોય ને તો અભ્યાસ કરવો પડે. તમે તમારી ભૂલને શોધી ખરી, સ્વીકારી પણ ખરી, પણ એ ભૂલને સુધારવા માટે તમે કોઈ પગલું લીધું, એ ભૂલને સુધારવા માટે તમે કોઈ દાખલો કર્યો, એટલા માટે અભ્યાસની વાત મહારાજે કરી. સમજાણું તમને? મહારાજનો આશય એ છે કે જે વાત માટે અભ્યાસ કરે ને એ કોઈ પણ વાત સિદ્ધ થાય અને થાય, પણ અભ્યાસ કરવો પડે. અભ્યાસ એટલે એ વસ્તુ સિદ્ધ કરવા માટેનો પ્રયત્ન. પુનઃ પુનઃ અનુશીલનમ અભ્યાસ, એક બાબત માટે વારંવાર મંડી પડવું એને અભ્યાસ કહેવાય. ટ્રિમેન્ડિયસ પરસિવરન્સ કહેવાય છે ને અંગ્રેજીમાં, સખત પુરુષાર્થ. ગોપાળાનંદ સ્વામીને મહારાજે વચનામૃતમાં કહ્યું, સ્વામી જેને જે વાતનો ઈશક હોય તેમાં હજારો અંતરાય આવે તો પણ રોક્યો રોકાય નહીં તેને ખરો ઈશક કહેવાય. પછી પોતાનું દ્રષ્ટાંત આપ્યું, પૈસા કમાવાનો ઈશક છે, બંગલા સ્ટોર ચલાવવાનો ઈશક છે, આ જગતમાં નામ માન પ્રતિષ્ઠા બધું મેળવવાનો ઈશક છે, પણ એવો ઈશક ભગવાનને રાજી કરવાનો હજી જાગ્યો નથી. ચાલો આ વાત ચાલે છે, સમજાઈ ગયું ને? હવે મહારાજ હજી લાખા કાચને ફરી કહે છે આગળ, શ્રી હરિ સો બોલત ભયે ફેર રૂપ સે યહ બાત, અવસર અમૂલ ગયે ચોક કે ફેર અવસર ન આત, ફેર અવસર ન આત. દરબાર લાખા ખાચરની આગળ શ્રીહરિએ ફરીને વાત કહી, જે લોકો અમૂલ્ય અવસરને ચૂકી જાય છે તેને ફરીને તેવો અવસર આવતો નથી.
બોલેલો બોલ, ફેંકેલું તીર અને વીતેલો સમય ક્યારે પાછો મળવાનો નથી. અવસર એટલે અંગ્રેજીમાં ચાન્સ, ઓપોર્ચ્યુનિટી કહેવાય છે ને, ઓપોર્ચ્યુનિટી નોક્સ ધ ડોર બટ વન્સ. વિચાર્યું નહીં લઘુ વયમાં, પછી વિદ્યા ભણ્યાથી શું, અને સુકાણા મોલ સૃષ્ટિના, પછી વૃષ્ટિ થયાથી શું, અને ગજબ હાથે ગુજારી કરીને પછી કાશી ગયાથી શું, અને મળી બદનામી દુનિયામાં પછી નાશે ગયાથી શું. શું શેર લખનારા માણસો લખી ગયા હે દાદા. વિચાર્યું નહીં લઘુ વયમાં, પછી વિદ્યા ભણ્યાથી શું. દાદા હવે તમને ઘનશ્યામ દાદાને એમ થાય કે આપણે ડોક્ટર થઈ જઈએ, હા તો લોયાધામ મોટા મોટા ઊભા થઈ જાય, અને હવે ચાલુ કરો તો શું થાય, આપણે ડોક્ટર થઈએ કે બીજું કંઈક થાય. ગયો સમય હવે, હવે ઈચ્છા કરો તોય ન થાય, બરાબર ને. એકલી ઈચ્છા નહીં, સમય પ્રમાણે ઈચ્છા કરવી પડે, શક્તિ પ્રમાણે ઈચ્છા કરવી પડે. મેં કીધું ને, એવરીથિંગ ઇઝ રિલેટિવ. જે વાતને જેમ સમજવી જોઈએ એમ સમજી નથી શકતા, એ જ પ્રોબ્લેમ છે. હું ઘણી વાર કહું છું ને, એક કોઈ પણ વાતમાં ક્રમસર, બીજા નંબરમાં સમયસર, અને ત્રીજા નંબરમાં માપસર. આ ત્રણ બેલેન્સ જીવનમાં કરતા આવડી જાય ને, તમારું જીવન સુખથી ભરાઈ જશે, સુખથી ભરાઈ જશે. વિચાર્યું નહીં લઘુ વયમાં, પછી વિદ્યા ભણ્યાથી શું, અને સુકાણા મોલ સૃષ્ટિના, પછી વૃષ્ટિ થયાથી શું, અને ગજબ હાથે ગુજારી કરીને પછી કાશી ગયાથી શું. બે માણસને પાડી દે ને પછી કાશીમાં જાય ને ગંગા કિનારે ધોતિયું પહેરીને બેસી જાય, એમ શું કઈ ભોળાના ક્ષેત્ર એવા છે, એ તો ભૂકા બોલાવી દેશે, આંતરડા બહાર કાઢશે. અને મળી બદનામી દુનિયામાં પછી નાશી ગયાથી શું. હમણાં નથી ચાલ્યું, ફરાર થઈ જાય, 2,000-5,000 કરોડનું કરીને પછી ઉપડી જવાનું વિદેશમાં. લો આ તો હારા મારો ધંધો. હરીશભાઈ ધોળા ચોર બધા કેવા નીકળ્યા છે, કેવી અદભુત મહારાજ. અવસુર અમલ ગયે ચૂક, અવસર અમૂલ ગયે ચૂક કે, ફેર અવસર ન આત. અમૂલ્ય અવસર એકવાર હાથમાંથી વીતી જાય ને પછી નથી આવતો. એક કવિ બેઠા હતા, સરસ મજાનો દીપક સળગતો હતો, કાવ્ય લખતા હતા. રાત હોય અને દીવો સળગતો હોય એટલે તમે જોયું હશે નાના મોટા જીવડાઓ દોડી દોડીને આવે. શા માટે ખબર નહીં, મોરકુ ધ્યાન લગ્યો ઘન ઘોરસે દોરસે, ધ્યાન લગ્યો નટકુ પની હારિકો, ધ્યાન લગ્યો મટકુ આગસે, ધ્યાન લગ્યો પતંગકુ પની હારિકો, ધ્યાન લગ્યો મટકુ. અગ્નિમાં પડી પતંગિયું મરી જાય છે, છતાં એનો પ્રેમ એવો છે કે મરવા તૈયાર થાય છે પણ અગ્નિને છોડવા તૈયાર થતું. પ્રેમનો આવો ગાંડો સ્વભાવ છે દાદા, પ્રેમનો આવો ગાંડો સ્વભાવ છે. એટલે પ્રેમીને તો ક્યારે છંછેડવા જ નહીં, એને કેવું તારે જે કરવું હોય તે કર, પણ આગળ શું થશે એટલું વિચારજે, બસ આટલું કહી દેવું ટૂંકમાં. હા દાદા, જેને જેની સાથે પ્રેમ થાય એ ક્યારે પાછો ન પડે. આ દુનિયામાં ધ મોસ્ટ પાવરફુલ એટ્રેક્શન કયું છે, પ્રેમનું. કહેવાય છે ને, હું ઘણીવાર કથામાં કહું છું, ધેર આર ફોર ફોર્સિસ, ચાર ફોર્સને સમજવા જેવા છે. ધ ફોર્સ ઓફ ગ્રેવિટી, તમને ખબર છે આટલી મોટી પૃથ્વી અધ્ધર આકાશમાં તરે છે, સાયન્સે શોધ્યું, ધ ફોર્સ ઓફ ગ્રેવિટી. બીજો છે ધ ફોર્સ ઓફ ટ્રુથ. મહાત્મા ગાંધીએ, ઘણા બધા મહાનુભાવોએ એના ઉપર એટલી બધી
વાતો કરી છે, ધ ફોર્સ ઓફ ટ્રુથ. ત્રીજા નંબરનો છે ધ ફોર્સ ઓફ લવ. સ્વામી વિવેકાનંદ પ્રભુપાદજી એમણે ઘણી બધી વાતો કરી છે, અત્યારનું સાયન્સ પણ બહુ એના ઉપર સંશોધન કરી રહ્યું છે. અને ચોથું છે ધ ફોર્સ ઓફ ઉપાસના, જે ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત હતો, ભગવાનની નિષ્ઠા. ધ ફોર્સ ઓફ લવ એટલો ખતરનાક છે, એકવાર કહેવાય છે ને, આ તો બોલાય નહીં પણ કહેવાય છે, જેનું જેમાં દિલ લાગી ગયું એ પછી ગમે તેવું પાત્ર હોય તો પણ એને તો સ્વર્ગની પરી જ લાગે દાદા. આવું તત્વ છે પ્રેમ, એકવાર લાગી જાય તો પૂરું. પતંગ જ્ઞાને અગ્નિ સાથે પ્રેમ છે, બોલો. હવે અગ્નિ સાથે કોઈ પ્રેમ કરે? પતંગ જ્ઞાને છે. અને આપણી આંખ સામે તમે કોઈ પણ દીવો સળગતો જોશો, અમેરિકામાં પણ જોવા મળે, જીવડાઓ આવી આવીને પડે, તડફડતા હોય, મરતા હોય, એને જોઈને પાછા બીજા લાઈનમાં ઊભા હોય તોય શા માટે મરવા? નથી લાગતો આ જગતમાં પણ જેટલા પ્રેમમાં પડ્યા છે બધા આમ જ તડફડે છે? અને તડફડ્યા પછી કોઈ સમજતા નથી. બાપુજી મરવા પડેલા, દીકરો બાજુમાં બેઠેલો, દીકરાએ કહ્યું બાપુજી તમે આટલો બધો શ્રમ કરો છો, કંઈ ઈચ્છા હોય અધૂરી હોય તો બોલો, હું પૂરી કરી દઈશ, તમે સુખેથી હવે દેહને છોડો. અને હાંફતા હાંફતા છેલ્લો શ્વાસ ભરતા ભરતા બાપાએ કહ્યું બેટા તું હિમાલયમાં જતો રહેજે, ગિરનારમાં જતો રહેજે, ગંગા કિનારે જતો રહેજે, પણ હું જેમ દુઃખી થયો એમ સંસારમાં પડી દુઃખી થતો નહીં. દીકરાએ બાપુજીનો હાથ જાળીને પ્રોમિસ કર્યું કે બાપુજી તમે કોઈ ચિંતા ના કરો, તમારી વાત યાદ રાખીશ અને આખી જિંદગી યાદ રાખી, મારા દીકરાઓને પણ હું આ જ વાત કરીશ. બોલો, બાપાનું બધું ગયું પાણીમાં. ખોટી જગ્યાએ પ્રેમ થાય કે સાચી જગ્યાએ પ્રેમ થાય, પ્રેમને આંખો નથી હોતી, પ્રેમ આંધળો હોય છે. કવિએ કેવું સરસ જોયું, લખતા હતા, દીવો સળગતો હતો, પતંગિયાઓ આવી આવીને પડતા હતા, તડફડતા હતા, એમાં પવનનો ઝોકો વાગ્યો એટલે પેલો દીવો ઠરવા લાગ્યો, એમાં એક મોટું પતંગિયું ઉડતું ઉડતું આવે છે. કવિ હતો ને, અવસર તારા હાથથી લખી નાખી કવિતા, જોને જૂટવાઈ જાય છે અને પતંગા તું દોડજે જલ્દી, આ સમ્મા બુજાઈ જાય છે. સમ્મા એટલે દીવો. કવિને આશ્ચર્ય થયું શું પ્રેમ હોય છે. પ્રેમ દોનો ઓર પલતા હે, દિયા ભી જલતા હે ઓર સમ્મા. હે, બહુ સરસ કોઈ લખ્યું છે, પ્રેમ દોનો ઓર પલતા હે, સળગતો દીપક ઠરી રહ્યો છે અને પતંગિયું દોડતું દોડતું આવે છે. કવિએ કહ્યું અરે પતંગિયા દોડ, જલ્દી દોડ, આ સમ્મા એટલે આ દીવો હમણાં ઠરી જશે, હમણાં બુજાઈ જશે, તારી ઈચ્છા અધૂરી રહેશે તો જલ્દી દોડ, તારી આંખ સામેથી, તારા હાથમાંથી આ અવસર જૂટવાઈ જશે. કેવું સરસ કોઈ લખ્યું, તક એટલે અવસર, તક એટલે ઓપોર્ચ્યુનિટી, હિન્દીમાં છે, તક કે આગે બાલ હે ઓર પીછે ટાલ હે, લખનાર જે હોય તે, પણ સરસ એનો અર્થ બહુ સરસ છે. કોઈ પણ તક આવે એને આગળથી તમે પકડશો તો પકડાશે, વાળ છે એટલે પકડાશે, પણ હાથમાંથી જતી રહીને પછી તમે ગમે એટલા ફાફા મારશો તો ટાલિયા માણસને પાછળથી પકડો શું થાય? આ માણસનો દેહ છે ને, ધીસ ઇઝ ધ વન ઓફ ધ બિગેસ્ટ ઓપોર્ચ્યુનિટી ફોર અસ. એ રૂડો અવસર આવ્યો રે તમને ભજવાનો. આ માણસનો દેહ મળ્યો એ સારો અવસર છે, એમાં રૂડો આવો સત્સંગ મળ્યો એના કરતા મોટો અવસર છે, એમાં પણ આવા ગુરુદેવ જેવા સંત મળ્યા, સત્પુરુષ મળ્યા, આ લોયાધામ પરિવાર મળ્યો, આ સંતો ભક્તો મળ્યા, એના કરતા મોટો અવસર છે. પાંચ દિવસનો ભૂખ્યો હોય
પાંચ પ્રકારનું પકવાન મળે, પતરાળા મુકાઈ જાય, પકવાન પીરસાઈ જાય, હવે શું બાકી રહ્યું? હા, હવે જમવાનું બાકી રહ્યું ને, કંઈક તો બાકી રહે ને. આગળ સ્ટેપ હોય દરેકમાં. પાંચ દિવસનો ભૂખ્યો હોય, સામેથી કોઈક આવે પતરાળા મૂકી દે, પાંચ પ્રકારના પકવાન, સાટા, જલેબી, પેંડા, બરફી અને લાડુ, પાંચ પ્રકારના ઘનશ્યામ દાદા પીરસી દે. હા, અને પછી હવે બાકી શું રહ્યું? મંડી પડો, બંને હાથથી મોઢામાં દે ધના ધન, બરાબર. હવે હવે કસર ના રાખતા ખાવામાં. એમ આપણને આ મનુષ્યનો દેહ મળ્યો, એમાં આવા સંતો મળ્યા, એમાં આવી કથા વાર્તા મળી. હવે તો મંડી પડો, બીજો જન્મ ન આવે. મંડી પડો, આને આ જન્મે અક્ષરધામ પાક્કું થઈ જાય. હે, આના દેહે કરીને મહારાજની મૂર્તિનું મહાસુખ માણી લઈએ. ક્યારે સંકલ્પ થયો આવો? આ જ પ્રોબ્લેમ છે ને. ક્યારેય મનમાંથી એમ થયું, દાજ થઈ કે હવે તો બીજો જન્મ લે, તે બીજો હે થઈ ક્યારે? મહારાજ કહે છે દરબાર, હવે તમે ગમે એટલી ડાપણની વાત કરો પણ અવસર તો ગયો. પણ હવે અભ્યાસ રાખજો, ફરીવાર આવી ભૂલ ન થાય એનું ધ્યાન રાખજો. ભગવાન શ્રીહરિએ ટકોર પણ કેટલી મીઠી ભાષામાં કરી દીધી. આ ગ્રંથના લખનારા આધારાનંદ સ્વામીને આપણે ધન્યવાદ આપવા પડે. સ્વામીએ શું અદ્ભુત વાતો લખી છે. આ ગ્રંથ ખરેખર એવો દિવ્ય ગ્રંથ છે, કોઈ ધ્યાનથી વાંચે ને એના અંતરના નેત્ર ઉઘડી જાય. મહારાજે બધી ટકોર પણ કરી, મીઠી ભાષામાં ટકોર કરી. દરબારને કહ્યું, સારી વાત છે કે તમે ભૂલને સમજી શકો છો, એના કરતાં આગળ તમારું નિર્માનીપણું એવું છે કે તમે ભૂલનો એકરાર કન્ફેસ કરી શકો છો, સ્વીકારી શકો છો. પણ હવે એક સ્ટેપ આગળ વધવાનું છે. કયું? સુધારવી પણ પડશે ને ભૂલોને. મહારાજે કહ્યું, દરબાર, અવસર જાય ને પછી ફરીવાર મળતો નથી. અમારે તમને એક વાત કેવી છે, સોરી પૂછવી છે. જે વાત અમૂલ્યમાં અમૂલ્ય અને પ્રિયમાં પણ અત્યંત પ્રિય હોય તેવી વાત તમે જે જાણતા હોય તે કહો. એટલે કે તમે જે વાતને અમૂલ્યમાં અમૂલ્ય એટલે કે વધારે માં વધારે કિંમતી અને અત્યંત પ્રિય એટલે તમારી મોસ્ટ ફેવરિટ, તમારી મોસ્ટ ફેવરિટ અને તમારે માટે ધ મોસ્ટ પ્રિસિયસ જે વાત હોય, કિંમતી હોય, એવી વાત તમે અમને કહો. તમે શું નક્કી કર્યું છે? તમે સૌથી કિંમતી કોને માનો છો, જગતને કે જગદીશને? ત્યારે દરબાર લાખા ખાચરે હાથ જોડ્યા. અમૂલ મેં અમૂલ બાત હી, પ્રિય મેં પ્રિય અતિ જે, સો તુમ કહો બાત તે હિ, જો તુમ જાનત તે. અમૂલ્યમાં અમૂલ્ય અને પ્રિયમાં અત્યંત પ્રિય. ત્યારે દરબાર લાખા ખાચરે હાથ જોડ્યા અને બોલ્યા, મહારાજ, અમે તો સંસારની વાતને જાણીએ. અને મહારાજ, જે બાબતમાં જેની બુદ્ધિ દોડતી હોય તેને તેનું વિશેષ જ્ઞાન હોય. જેના ઘરમાં દ્રષ્ટાંત જાણવા જેવા છે, જેના ઘરમાં અશ્વ ક્યારેય રાખ્યો જ ન હોય તે અશ્વના મૂલ્ય બાબતમાં શું જાણે? અને જે ઝવેરી ન હોય અને તે જો ઝવેરાતની જાતોની વાતો કરે તો તે મૂર્ખ કહેવાય? માટે મહારાજ, અમે સંસારી છીએ, સામાન્ય જીવો છીએ, અમે કેટલું જાણીએ. દરબારને ધન્યવાદ આપવા પડે. એક મુમુક્ષુ નિખાલસ ભાવે જે વાત કરી શકે ને એ આમાં છે. કેટલી નિર્દોષ અને નિખાલસ વાત છે. કેટલી સરસ વાત છે. શિષ્ય જો નિષ્કપટ થાય અને ગુરુ જો નિરપેક્ષ થાય તો 100% કલ્યાણ થાય થાય અને થાય. ગુરુના મનમાં, સત્પુરુષના મનમાં સામેવાળા જીવનું કલ્યાણ કરવા સિવાયની કોઈ તાન, કોઈ અપેક્ષા ન હોય. અને શિષ્યના મનમાં જે છે, જેવું છે, ખરાબ કે સારું નહીં, ગમશે કે નહીં ગમે નહીં, જે છે, જેવું છે, એવું પોતાના સદગુરુ પાસે બોલી દેવું, નિષ્કપટ ભાવે સ્વીકારી લેવું, એ શિષ્યનું સૌથી મોટું લક્ષણ છે. શિષ્ય જો નિષ્કપટ બને અને સદગુરુ જો નિરપેક્ષ હોય તો કલ્યાણ થાય થાય અને
દરબારે નિખાલસ ભાવે બધું સ્વીકાર્યું છે, દેખાય છે કે નહીં આપણને? અને શાસ્ત્રમાં લખ્યું, નીતિશાસ્ત્રની આ વાત બધા યાદ રાખજો, ખરેખર યાદ રાખવા જેવી છે. શું લખ્યું? જે માણસ જે કામ સફળ રીતે કરી શકતો હોય તે માણસ પાસે તે બાબતની સલાહ લેવી. સમજાણું તમને? જે ગ્રહસ્તરી ભક્તે પોતાના દીકરા દીકરીઓને બહુ સારા સંસ્કાર આપ્યા હોય, સફળ રીતે બે દીકરા દીકરીઓને સત્સંગમાં છેક સુધી રાખ્યા હોય, એવા હરિભગત પાસે તમે દીકરા દીકરીઓના ઘડતર વિશેની વાત જાણો તો તમે સફળ થાવ. પણ જેના દીકરાઓ દીકરીઓ રખડી ગયા હોય, છૂટા પડી ગયા હોય, એ પછી સભામાં બધાને ઉપદેશની વાતો કરતા હોય, એ કેટલી વ્યાજબી બને. અનિતિથી ભર્યું જીવન જેનું, કવિઓએ તો બધી વાતમાં લખ્યું છે દાદા. અનિતિથી ભર્યું જીવન જેનું, અને નીતિ પર બોલે નથી દીઠી ભૂખને કદી, ભૂખ જોઈ જ નથી, અને ઉપવાસ પર બોલે પરાઈ નારી દેખીને નયન જેના આમ તેમ ડોલે, સભા મધ્ય ઉભો થઈને પાછો બ્રહ્મચર્ય પર બોલે. કળિયુગમાં મોટી કરુણા એ છે કે કુપાત્ર જીવો, કુપાત્ર જીવો, લાયકાત વિનાના જીવો બહુ મોટી મોટી વાતો કરવા લાગ્યા છે. વર્તન વિનાની વાતો પોતાનું અને બીજાનું બહુ મોટું અહિત કરે છે. આ કળિયુગનું લક્ષણ અત્યારે સર્વત્ર દેખાય છે. લાયકાત વાળા માણસો છે એટલા સક્રિય નથી, અને લાયકાત વિનાના છે એ બધા અતિ સક્રિય થઈ ગયા છે. વિદેશી ચિંતક રોમા રોલા, એણે કેટલી સરસ વાત લખી, દુનિયાને દુર્જનોની દુષ્ટતાથી જેટલું નુકસાન નથી થયું, એના કરતાં વધારે સજ્જનોની નિષ્ક્રિયતાથી થયું છે. આપણે કોઈને પાછા નથી પાડવા, પણ આપણી જે લીટી છે લાંબી કરો. આજે કથા સાંભળનારા બધા ભક્તોને, હમણાં દિવાળીના સમયમાં સૈનિક કથા કરવી એ વિષય ઉપર હું અઠવાડિયાથી રિસર્ચ કરતો હતો. પછી અમે નક્કી કર્યું હતું ભક્તચરિત્રમ કરીએ, હરિભક્તોને પ્રેરણા મળે, બધાને ગમે, એક નવો વિષય મળે. હરિભક્તોના જીવન પણ કેટલા બધા મેં વાંચ્યા, આની પાછળ બહુ મહેનત છે હરીશભાઈ. આ તો તમે આવો ને એકાદ દિવસ તો ખબર પડે. દરરોજ બોલવાનું, યાદ રાખીને સચોટ પ્રસંગ સાથે બધું તૈયાર કરવાનું, ચિંતન કરીને, આ ઈઝી કામ નથી. પણ જે માણસે જે જોબ કરી જ ન હોય એ જોબ કેવી છે એને ખબર પડે નહીં. દૂરથી ડુંગળ રળિયાણ, બધાને એમ કે સ્વામીને તો સારું તકિયા ઉપર બેસી જવાનું, મોટી ગાદી મળે. પણ યાદ રાખો ભક્તો, સંતો કેટલો દાખલો કરે છે ને તમને ખબર હોવી જોઈએ. એટલે ઘણા બધા ભક્તોના જીવન મેં વાંચ્યા, એમાં એક જીવન મને એટલું બધું સ્પર્શી ગયું. વંથલી ગામના કલ્યાણજી બાપા, ગુણાત્યાનંદ સ્વામી જેના માટે બોલ્યા હતા. સ્વામીની વાતોમાં છે ને, કેટલાકને અમે દર્શન દેવા જઈએ પણ કેટલાકના તો અમે દર્શન કરવા જઈએ. આ વાત સ્વામી જેના ઘરે બોલ્યા હતા ને એ કલ્યાણજી બાપા. સાધુઓ એના દર્શન કરવા જતા, અને કેવા સાધુ? ગુણાતીતાનંદ સ્વામી જેવા સાધુ. એમ કહે, અમે તો આવા હરિભગતના દર્શન કરવા જઈએ. એ કલ્યાણજી બાપાની વાત, એવી અદ્ભુત વાતો છે, દિવાળીના સમયમાં આપણે સાંભળીશું. પણ વાલા ભક્તો, આપણે જાગવું પડશે. આપણે ઊંઘમાં છીએ, નિષ્ક્રિય છીએ, આપણને એમ છે આપણને બહુ મોટી પ્રાપ્તિ થઈ ગઈ, પણ પ્રાપ્તિના બળમાં આપણે નિષ્ક્રિય થઈ ગયા છીએ, આપણો પુરુષાર્થ ખતમ થઈ ગયો છે. આપણે આ વાતો સાંભળીએ, બીજા ભક્ત સુધી મેસેજ પહોંચાડીએ. આપણા પરિવારના બધા સભ્યો સુધી મેસેજ પહોંચાડીએ. જો એ નહીં કરીએ ને તો આ કથા વાર્તા ખાલી કાન સુધી જાય ને, એનાથી કલ્યાણ નથી. જે માણસ જે કામ સફળ રીતે કરી ચૂક્યો હોય ને, એ માણસ પાસે તે બાબતની સલાહ લેવી જોઈએ. જેણે જે કામ કર્યું જ ન હોય અથવા નિષ્ફળ થયો હોય
એ માણસ પાસે એ બાબતની તમે સલાહ લેવા જાઓ તો હેરાન ગતિ સિવાય કશું હાથમાં ન આવે. જૂની લોકકથા છે, એક ગામમાં એક ખેડૂત, એનો બળદ બીમાર પડ્યો, એવો મોટો બીમારી હતી. એટલે ખબર પડી બાજુમાં કરશનકાકા, એનો બળદ બીમાર થયેલો, એટલે દોડતો દોડતો ગયો, કરશનકાકા કરશનકાકા તમારો બળદ બીમાર થયો, શું કર્યું તું? કાકા કે મેં તો પછી એને મોટી નાળ લીધી, નાળમાં કેરોસીન ભર્યું અને પાઈ દીધું ગરમ ગરમ ઘાસલેટ. ઘાસલેટ એટલે કેરોસીન દેશી ભાષામાં. આ તો દોડતો દોડતો ઘરે આવ્યો, મોટી નાળ લીધી, કેરોસીન થોડું ગરમ કર્યું અને પાછું પાઈ દીધું. હવે શું થાય? થોડી વારમાં પૂરું, બળદ તો મરી ગયો. આ ફરિયાદ કરવા કરશનકાકા પાસે પહોંચ્યો. કરશનકાકાએ કીધું, ભાઈ તે મારી વાત પૂરી સાંભળી જ ક્યાં? અડધું સાંભળીને તું જતો રહ્યો, તે મને ક્યાં પૂછ્યું પછી શું થયું? તો કહો ને દાદા પછી શું થયું તું? તો કે મારો બળદ તળને તરત મળી ગયો, તે મારો મરી ગયો, તો ફરિયાદ શું કામ કરે? તો આગળનું સાંભળવા જ ન રહ્યો તે. જીવનમાં આપણે પણ ઘણીવાર આવી ભૂલ કરીએ છીએ. મહારાજે વચનામૃતમાં બહુ જોરદાર વાતો કરી, સર્પને ઘેર પરોણા સાપ, મુખ ચાટીને વળિયા આપ. સર્પના ઘરે સર્પ મહેમાન થયા. હવે ખરેખર મહેમાન ગતિ હોય ત્યારે શું હોય દાદા? મીઠાઈ આપે, બરાબર, મીઠું જમાડે, મીઠું પીવરાવે, એવું બધું હોય ને. સર્પના ઘરે મહેમાન થયા બીજા સર્પ, તો પ્રસાદ શેનો હોય દાદા? કેવી જોરદાર જૂની વાત મહારાજે વચનામૃતમાં કરી. સર્પના ઘેર પરોણા સાપ, મુખ ચાટીને વળિયા આપ. આજે જગતમાં અધર્મની, કુસંગની, કુસંપની આવી બોલબોલા વધી ગઈ છે. આપણે સત્સંગ કરીએ છીએ, આપણે સાવધાન થવાનો સમય આવ્યો છે, આપણે સક્રિય થવાનો સમય આવ્યો છે, આપણે જાગૃત થવાનો સમય આવ્યો છે. બરાબર, માટેવાળા ભક્તો, કેવી સરસ વાત! લાખા ખાચરે નિખાલસ ભાવે કહ્યું, મહારાજ જે માણસ જે વાત જાણતો હોય એટલું જ કહી શકે. એટલે તમે મને પૂછ્યું અમૂલ્યમાં અમૂલ્ય. હવે અમે સંસારી માણસ, સામાન્ય માણસ, સંસારની વાતમાં અમૂલ્ય શું, મૂલ્યવાન શું અમે કહી શકીએ? પણ તમે મહારાજ જે મારી પાસે જાણવા ઈચ્છો છો સત્સંગ બાબતમાં, કલ્યાણ બાબતમાં, એ થોડી અઘરી વાત છે. તેમ છતાં દરબાર જીવા ખાચરને મુખે સાંભળેલી વાતોથી હું કંઈક વાત જાણું છું. જીવા ખાચરનો મેં સમાગમ કર્યો છે એટલે કંઈક વાત જાણું છું, એ હું તમને કહીશ. આપણે પણ જે વાત બોલીએ એ વાત કોઈ શાસ્ત્રની હોય અથવા કોઈ મોટા પુરુષની હોય, એવી વાતને જો આપણે આગળ રાખીએ ને, તેમાં આપણું પણ પહેલાં ભલું થાય અને સાંભળનારનું પણ ભલું થાય. જેટલી વાત આપણે ઉપજાવેલી, કાલ્પનિક કે ખિસ્સામાંથી કાઢેલી કરીએ ને, એમાં જાજા જીવોનું નુકસાન, નુકસાનને નુકસાન છે. માટે તમે બધા આદત પાડો, જે વાત આપણે કરીએ એમાં પણ વચનામૃતની વાત હોય તો એક્ઝેક્ટ વચનામૃતની વાત હોય, શાસ્ત્રોની હોય, આપણા ગુરુજીની વાત હોય, તો પણ સચોટ વાત કરી શકીએ. અને જે બોટાદના હમીર ખાચર છે તેને જીવા ખાચરની પ્રતીતિ છે. જીવા ખાચર મોટા ભક્ત છે. બોટાદના હમીર ખાચર જેવા મોટા મોટા દરબારો પણ પ્રતીતિ એટલે વિશ્વાસ રાખીને જીવા ખાચરની વાત સાંભળે છે. અને જીવા ખાચરને અલૈયા ખાચરની પ્રતીતિ છે. જે કાંઈ તેમને સત્સંગની રીત જાણવી હોય તે પૂછે. લો, જીવા ખાચર પાછા અલૈયા ખાચરનો સત્સંગ કરે છે એટલે આ બધા ભક્તો મહાન થયા ને. ક્યાં અલૈયા ખાચર, ક્યાં જીવા ખાચર, બરાબર. આ બધાની સાયદી સાક્ષી કરીને વાત કરે છે. મહારાજને ખબર તો પડી ગઈ થોડીક, હવે ત્યાં સમાગમ કર્યો એટલે આટલું તો કાચું. પણ મહારાજ જીવના દોષ સામે નથી જોતા, ભગવાનને તો એના દોષ કેમ સુધારવા એનું જ તાન છે. અને મહારાજ બુઢા ધાધલને બુદ્ધિ અપાર છે પણ ઈર્ષ્યાનો પાર નથી. જીવા ખાચરની જોડે રહી છે પણ એની વાત હું નથી સાંભળતો હો મહારાજ, એટલે એને તમે બાદબાકી કરી નાખજો. જે વાત કરે છે એ વાત ક્યાંથી એને લીધી છે એનું પ્રમાણ આપે છે હરીશભાઈ. અને આ બુઢા ધાધલ કેવા છે, કોઈ હસતા હસતા ભૂલથી ક્યારેક લગાર પણ જો તેના માનનું ખંડન કરે ને, તો તેને તેઓ જડમૂળથી ઉખાડી નાખે, એની પાછળ પડી જાય, પાડા ખાર રાખે. બોલો કોણ? બુઢા દાદા.
જેથી ફરીને કોઈ તેને છેડે નહીં, એનું ક્યારે નામ ન લે, આવો એનો સ્વભાવ છે. પણ જીવા ખાચર બહુ બુદ્ધિશાળી છે એટલે તેઓ બુઢા ધાધલનું માન સાચવે છે. જો તેનું માન ન રાખે તો જીવા ખાચરનું પણ બુરું કરવા તૈયાર થઈ જાય. પણ જીવા ખાચર બુદ્ધિશાળી છે અને સાચવી લે છે, ટેકલ કરી લે છે, એટલે એની જોડે એ ટકી રહી છે. કેવી મસ્ત મજાની વાત છે ને દાદા. અને જ્યાં વધારે માન મળે ત્યાં જઈને બુઢા ધાધલ તેના થઈને બેસે એવા છે. એટલે કે જીવા ખાચર જો માન ઓછું આપે અને કોઈક જગ્યાને વધારે મળી જાય તો એ પાછા પાટલી બદલી નાખે અને વાર લાગે એવી છે. આવા માનના ભૂખ્યા બુઢા ધાધલ છે. ઈર્ષ્યાખોર એનો સ્વભાવ છે. બધા કાઠીઓમાં વધારે માન હોય જ છે. અને મહારાજ આ કંઈ એક વ્યક્તિની વાત નથી, આમ તો બધા દરબારોમાં શું માન હોય જ છે. આપે અત્યારે તેમને જ સત્સંગ કરાવ્યો છે. અને તમારું સર્વોપરીપણું કેવું કે તમે કાઠીઓને પકડ્યા. જે કરડી કોમ હતી, માન માગે એવી કોમ હતી, એને તમે હાથમાં લીધા, એને તમે વંદનીય બનાવ્યા, પ્રાતસ્મરણીય બનાવ્યા. ખરેખર આ ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું છે. કાઠી છે, કોળી છે, આ બધાને ભગવાન સ્વામિનારાયણે એવા દિવ્ય બનાવ્યા છે. અને મારી દ્રષ્ટિમાં તો એવું જણાય છે, આ બધાની સાયદી લઈને, સાક્ષી લઈને હવે વાત કરે છે. મારી દ્રષ્ટિમાં તો એવું જણાય છે, આપનાથી વિશેષ દુર્લભ બીજી કઈ વસ્તુ હોઈ શકે? દુર્લભમાં દુર્લભ, અમૂલ્યમાં અમૂલ્ય કોણ છે? મહારાજ તમે છો. આપ અમારા સ્વભાવને જાણો છો, છતાં અમને બાળક જાણીને અમારી રખવાળી કરો છો, અમારી રક્ષા કરો છો. તુમ કરત રખવાર હિજે સે, તુમ કરત રખવાર હિજે સે, માત તાત સે ન બને એસે. જીવેન્દ્ર નૃપ કહત બેર બેરે, જીવેન્દ્ર નૃપ કહત બેર બેરે, એસે અવતાર ન ભયે કો ફેરે. આપ અમારી જે રીતે રખવાળી કરો છો તેવી તો માતા પિતાથી પણ ન થઈ શકેલો. એટલે જીવા ખાચર વારે વારે કહે છે કે આવો અવતાર ક્યારેય થયો નથી. જીવા ખાચરના સમાગમે કરીને આ વાત એમણે જાણી છે. જીવા ખાચર વારંવાર કહે છે, આ મહારાજ આ વારનો જે અવતાર રે, એવો ન થાય વારંવાર રે. આ અવતાર થયો નથી ને હવે થશે પણ નહીં. આપણે ફાવી ગયા, આ મહારાજ પ્રગટ થયા અને સાથે આપણને ઓળખાયા, આપણને મળ્યા, કેટલી મોટી પ્રાપ્તિ. જગતમાં સંતો પણ ઘણા છે પણ તે બધા ખાલી નામના છે. અત્યારે આપણા સત્સંગના જેવા સંત કોઈ નથી. આપણા સંતો યથાર્થ રૂપમાં ધર્મ પાળે છે. આ મહારાજ સિવાય બીજો કોઈ ભગવાન નથી અને આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી. સંતોના સારામાં સારા શુદ્ધ પવિત્ર ગુણ જેટલા છે તે બધા ગુણોને અત્યારે આપણા સત્સંગના સંતો ધારી રહ્યા છે. લો, ગીતા અને ભાગવતમાં પ્રમાણ કરેલા સંતોના જે જે સદગુણ કહ્યા છે તે બધા પ્રમાણે અત્યારે આપણા સત્સંગના સંતો વર્તન કરી રહ્યા છે, તેમાં એક પણ ગુણ ઓછો નથી. વાહ, આવા સાધુઓ મહારાજ આ સત્સંગમાં છે. આજે પણ આ સત્સંગ સનાથ છે. પૂજ્યપાદ ગુરુજી ઘણી વાર એમ કહે, આ સત્સંગ સનાથ છે. આજે પણ આ સત્સંગમાં મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, આજે પણ આ સત્સંગમાં દાદા ખાચર પર્વતભાઈ, આજે પણ આ સત્સંગમાં જીવબા લાડુબા જેવા મુક્તો અનંત અનંત ઢગલો છે. આ ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ છે, એના ભજનનો પ્રતાપ છે, એના મંત્રનો પ્રતાપ છે. એનું મંત્ર જ્યાં જ્યાં જાય છે ને, સ્વામિનારાયણ સ્વામિનારાયણ જે કોઈ ગાય છે ને, એ બધા મહામુક્ત થાય છે. મહારાજનું સર્વોપરીપણું શું? આ કળિયુગમાં 20-20 વર્ષના યુવાન ભર જુવાનીમાં ભોગ વિલાસને ઠોકર મારી દે અને ભગવી કંથા ધારણ કરી ભગવાનનું ભજન કરે છે,
આ ભગવાન સ્વામિનારાયણના નામનો પ્રતાપ છે, નામનો હા ખાલી, સ્વામિનારાયણ 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 મહામંત્ર બોલે ને એનો પ્રતાપ છે. ઝાડ હોય, ઝાડમાં ફળ પાકી જાય ને એની મેતે ખરી પડે, બરાબર. એવી રીતે માણસની વાસનાઓ ખરી પડે, વિકાર માણસના નીકળી જાય, નિર્વિકારી બનાવી દે, મનુષ્યના દેહમાં મુક્ત ભાવ પ્રગટાવી દે એવો આ મહામંત્ર પ્રતાપી છે સ્વામિનારાયણ મહામંત્ર. આપણે હમણાં વાત સાંભળી હતી ને, એટલા માટે માપવાનું બંધ કરો, તોલવાનું બંધ કરો, બોલવાનું બંધ કરો, એક જ ચાલુ કરો, ભજન ભજન અને ભજન. લોકો બસ સવારથી સાંજ સુધી બધા મીડિયા જેવા થઈ ગયા છે અત્યારે માણસો, કોણ સાચું કોણ ખોટું, આખો દિવસ આ જ ચર્ચા, આ જ લપલપ કર્યા કરે. માપવાનું બંધ કરીએ, આ દુનિયામાં તોલવાનું બંધ કરી દઈએ, આ તો બધા ધૂળના પડીકા છે, આમાં શું તોલશું શું ખોલશું, આ તો વિસ્ટાનો ક્યારો છે, આમાં શું હારું શું ખરાબ, હરીશભાઈ એની ચર્ચા હોય ક્યારે? પેલી વાત છે ને, ચતુરના ચાર બગડે, હે ગાયનો કે ભેંસનો પોદળો, બોલો શું થયું. આ તોલવાનું બંધ કરીએ, બોલવાનું બંધ કરીએ, માપવાનું બંધ કરીએ, બરાબર, ચાલુ શું કરીએ હવે ભગવાનનું ભજન, જેટલું આપણા જીભથી થાય ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરીએ, એનાથી બુદ્ધિ પવિત્ર થાય છે. હું ઘણી વાર વાત કરું છું, સુખનું મૂળ સારા વિચાર છે, સારા વિચારનું મૂળ સારી બુદ્ધિ છે, અને સારી બુદ્ધિનું મૂળ સારો સત્સંગ એટલે સારું ભજન છે, સારું સ્મરણ છે. જેટલું સ્મરણ ભજન સત્સંગ થાય, બુદ્ધિ સારી થાય, બુદ્ધિ પવિત્ર થાય એટલે વિચાર સારા થાય, વિચાર સારા થાય એટલે કામ પણ સારા થાય, કામ સારા થાય એટલે સુખ સુખ અને સુખ છે. તમે મહારાજ ચમત્કાર કર્યો છે આ સત્સંગમાં, આજે આવા સંતો, આજે આવા ભક્તો. લાખા ખાચર વાત આગળ કરે છે, કાઠી અને કોળીને વશ કરવાનું આપ શ્રીહરિને આવડે, ભલે સિંહ જેવા કે સાપ જેવા હોય પણ ગારુડી જેવા આપ તેને વશ કરી જાણો છો. ગારુડી એટલે સર્પને પકડનારા મદારીનો એક પ્રકાર છે, મદારી એ સામાન્ય હોય. સામાન્ય મદારી હોય શું કરે, કે સર્પ હોય એને પકડવા મહેનત કરે, પકડાય તો ઠીક, ના પકડાય તો છટકી જાય. પછી બીજા પ્રકારના જે મદારી આવે એ કેવા હોય, કે સર્પને પકડવા મહેનત કરે પણ સર્પ શું છે ભાગી જાય, દરની અંદર ઘરી જાય, દરની અંદર જતો રહે પછીને પકડવો અઘરો છે. પણ આ મદારી પાસે એવા મંત્ર હોય એટલે એવા મંત્ર બોલે, કાપડ હોય દોરી હોય એને વળ ચડાવે એટલે પેલો અંદર ગયેલો સર્પ એ પણ ત્યાંનો ત્યાં વળ ખાઈને ટુકડા થઈ જાય, મરી જાય. આવી રીતે મંત્ર તંત્રના પ્રયોગ કરીને પકડી ન શકે ત્યારે મારી નાખે. અને ગારુડી જે હોય ને એ કેવા હોય, ગમે તેવો મણી ધર નાગ હોય ને, અરે પાતાળમાં ઘરી ગયો હોય ને, તો એ મંત્ર બોલીને પાછો કાઢે અને હાથમાં પકડી લે, એને શું કહેવાય, ગારુડી. જોબન પગી જેવા કેવા કેવા તમે હે એક એકથી ચડિયાતા જુઓ ને, ભગવાન સ્વામી નારાયણે ગારુડી જેવું કામ, સર્વોપરી કામ આ પૃથ્વી ઉપર કર્યું. ગમે તેવા જીવ હતા ને, જે જે પોતાને શરણે આવ્યા ને, એ બધાને વંદનીય બનાવી દીધા. આપ ગારુડી જેવા છો મહારાજ. આ કાઠી દરબારોને આપે ભક્ત બનાવ્યા છે, આ લોકો કેવા છે, તેમનું ભોજન માન છે, માન ન મળે તો ખીજાઈ જાય એવા છે, માન ન મળે તો તેઓ સત્સંગનો પક્ષ છોડી દે, અને તેઓ તો માનને જ પરમપદ માને છે. હે હરિ, આપની હયાતીમાં જ જો તેમનું શરીર છૂટી જાય તો કાઠીને કોળીનો રંગ રહી જાય. આપ સ્વધામ કરશો પછી જેટલા કાઠી કોળી રહેશે તે બધા માન વિનાના દુખી દુખી થઈ જશે. માની માણસને સાચવો એ કેટલું અઘરું હશે, પણ ભગવાન સ્વામિનારાયણ એટલા નિર્માની છે ને, એટલા નિર્માની છે ને, ગમે તેવો જીવ આવે ને, ગમે તેવો જીવ એને માન આપી, પ્રેમ આપી, સન્માન આપી, ગમે તે રીતે ભગવાન એને સાચવી લે છે.
हरि सम कौन हुवे हितकारी, हरि सम कौन हुवे हितकारी, मान दई उतारे भव पारे, मान दई उतारे भव पारे, अति सत्संग को खप जेही। लाखा खाचर पोते दरबार छे, क्षत्रिय छे, अने संतोनो समागम करी एना अंतरना नेत्र उघड़ी गया होय एवुं लागे छे। सत्य असत्य ने ओळखी सके छे, साचू खोटू शू कहवाय एनो भेद करी सके एवा छे, एटले ने खबर पड़े छे। शू खबर पड़े छे? महाराज अमे बधा दरबारो अमारामां मान मूळमां पड्युं छे, मान मळे तो बधुं अमे करीए, अने मान जो न मळे ने तो अमे गम्मे ते पगलू भरी सके। बोलो पण महाराज आवा दरबारों ने आपे वश कर्या, एने भक्त बनाव्या, एने सत्संग में लीधा। हरि सम कौन होवे हितकारी, मान दई उतारे भव पारी, मान आपीने पार उतारी दे एवा आप श्रीहरिना जेवा हितकारी बीजा कोण होई सके। जेने सत्संगनो बहुज खप होय तेवो ज मान छोड़ीने वर्ती सके, जेने सत्संगनो बहुज खप होय तेवो ज मान छोड़ीने वर्ती सके। एवी वातो आवे छे, मैं तमने वात करीने आ सागरमां आधारानंद स्वामीए एवी सोनेरी एवी किंमती वातो लखी छे, कदाच कोहिनूर हीरा करता पण वधारे किंमती कहीए ने एवी आ बधी वातो छे। भगवान श्रीहरि केटला निर्माणी हता, एनी एक बे वात आपणे आजे वाची लईए, समय थई गयो छे। आवतीकाले निर्माणीपणू शू छे अने मान शू छे आ बंने तत्व ओळखवा जोईए। मैं हमणां तमने वात करी हती के प्रकाश एनो विरोधी शू छे? अंधकार। सत्संग एनो विरोधी शू छे? कुसंग। सत्संग ने समझवा माटे कुसंग समझवो जरूरी छे, कुसंग ने छोड़ो त्यारे सत्संग पूरो थाय छे। प्रकाश ने पूर्ण पाममा माटे अंधकार थी दूर थवू जरूरी छे, अंधकार थी हटो तो तमने प्रकाश मळे छे। एवी रीते आ सत्संग में महिमा महिमा महिमानी आपणे पुष्कळ वातो करी छे, पण हमणा हमणा हूँ पण तमारी जेम कंईक शीखू छू, कंईक माळी ओछी समजणने વધારે મજબૂત કરું છું। હમણાં હમણાં મેં વાત વાંચી સાંભળીને આહા, એવી રીતે મહિમાનો વિરોધી છે માન। આ માનને તમે ઓળખી શકો ને તો જ મહિમાને ઓળખી શકો। માન એટલે શું? પોતાનો મહિમા સમજવો એનું નામ અભિમાન, અને સામેવાળા સંત કે ભક્ત એનો મહિમા સમજવો એનું નામ મહિમા। આટલો જ ફેર છે। પોતાનું મૂલ્ય દેખાય, પોતાની કદર કરે, પોતાની વાત કરે, મેં શું શું કર્યું હિસાબ રાખે, આ બધા માનના પ્રકાર છે। અને એની કરતાં સામે સામેવાળા ભક્તનું મૂલ્ય કરે, સામેવાળા ભક્તે શું શું સારું કામ કર્યું છે એનો હિસાબ રાખે, સામેવાળા ભક્તમાં કયા કયા ગુણ છે એનો હિસાબ રાખે, આ બધા મહિમાના પ્રકાર છે। સમજાણું તમને? બ્લેક એન્ડ વ્હાઈટ જેવો તફાવત છે માન અને મહિમા, પરસ્પર વિરોધી છે। ભગવાન શ્રીહરિ કેટલા નિર્માની છે! ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી લખે છે, મેલી પોતાની મોટા પનાથ, મળી રહ્યા મનુષ્યને સાથ, થઈ નાથ આપે નિરમાન, કરે સંસારનું સન્માન। પોતે મોટે મેલીને જગતના નાથ હોવા છતાં મનુષ્યને સાથ આપે છે, મનુષ્ય જેવા થઈને મનુષ્યની સાથે રહે છે। કેટલા નિર્માની છે કે આ જ સંસારના સામાન્ય જીવોનું પણ સન્માન કરે છે। આપે સમર્થને સર્વે સહે, એવું નિર્માની પણ ગ્રહે, કરે તુચ્છ જીવ તિરસ્કાર,
તે પર રોશન કરેલ ગાર. આહા, ભગવાન સ્વામિનારાયણને વંદન કરવાનું મન થાય. આપણે નિર્માનીપણાની વાતો સાંભળીએ છીએ, પણ નિર્માનીપણાનો મોટા મોટો ગુણ જોવો હોય ને તો મહારાજમાં. મહારાજે એવું બિરુદ આપ્યું મુક્તાનંદ સ્વામીને, ગોપાળાનંદ સ્વામીને. આપણને ઘણી વાર આ વાત સમજાતી નથી. આપણને મોટા માણસની મોટાઈ દેખાય છે, પણ મોટાઈ ક્યારે મળી છે? એટલા નિર્માની થયા છે ને, એટલા નિર્માની થયા છે ને, એટલા નિર્માની થયા છે ને. મુક્તાનંદ સ્વામીનું નિર્માનીપણું કેવું આપણે જાણીએ છીએ ને. પૂજ્યપાદ ગુરુજી કહે આપણે સહજાનંદી છીએ અને સાથે સાથે મુક્તાનંદી છીએ. આપણે મુક્તાનંદ સ્વામીની પરંપરાના છીએ, મુક્તાનંદ સ્વામીના ખોળામાં બેઠા છીએ. સંકલ્પ કરો કે ગમે તેમ થાય આ નવા વર્ષથી આ માનથી બચવું છે અને મહિમાને વધારવો છે. બસ માન શું છે અને નિર્માનીપણું એટલે મહિમા શું છે, આ વાત ભગવાન શ્રીહરિના અનુભવવાળા લાખા ખાચર મહારાજને કહે છે. મહારાજ, તમે કેવા દયાળુ છો, તમે કેટલા સહિષ્ણુ છો, તમે કેટલા સરળ છો કે અમારી નાતને સાચવવી અઘરામાં અઘરું છે, પણ તમે આટલા બધા દરબારોને સાચવી શકો છો. અને મહારાજ, તમે ધામમાં જશો ને પછી બીજા કોઈ આ બધાને સાચવી શકે એવું લાગતું નથી ને? એવું જ થયું કે નહીં? તમને કેવું લાગે છે? આ બધું કેટલું બધું આમાં લખાઈ ગયું, જેવું છે એવું લખાઈ ગયું, કોઈ ફિલ્ટરિંગ વિના. આધારાનંદ સ્વામીએ જોરદાર કામ કર્યું છે. 18 ચોપાઈ સુધીની વાત પૂરી થઈ. હજી એવી સરસ વાત આવે છે, આત્માને કામ લાગે એવી વાત આવતીકાલે સાંભળીશું. બધા ભક્તો ધ્યાન રાખજો, આવતીકાલે આપણો આ કથાનો દિવસ પરમ દિવસથી દીપોત્સવ શરૂ થશે. દીપોત્સવમાં બધા ભક્તો આવજો. દીપોત્સવની કથાનો આ સેમ ટાઈમ છે, સાંજે 7 વાગે આરતી થશે, આરતી બાદ થોડી વાર ધૂન કીર્તન, અને 8 વાગ્યાથી 9:30 સુધી આપણે કથા વાર્તા દરરોજ સાંજે કરીશું. તો બધા ભક્તો ખાસ પધારજો મંદિરમાં, આવી દિવાળીના 5-5 દિવસ કથા વાર્તાનો આપણે લાભ લઈએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.